નમસ્કાર. રમત જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ માણસે જ્યારે પૃથ્વી પર જન્મ લીધો ને, સૌપ્રથમ એ ચાલતા અને દોડતા શીખ્યો. ચાલતા ચાલતા અને દોડતા દોડતા તેને એટલી બધી મજા આવી તો એને એમ થયું કે આ નદીમાં અને દરિયામાં માછલીઓ તરે છે તેને કેવી મજા આવતી હશે, આ આકાશમાં પંખીઓ ઉડે છે એવું મને ઉડતા આવડતું હોય તો. આવું એક કુતુર વૃત્તિ થઈ અને ધીમે ધીમે માણસ તરતા પણ શીખ્યો, ઉડતા પણ શીખ્યો. આજે ઘણી બધી રમતોમાં, ઘણી બધી રમત એ નદીમાં દરિયામાં રમાતી રમતો છે, જેમાંની મોટાભાગે આપણે એક જ રમતને ઓળખીએ છીએ, તે છે સ્વિમિંગ. જે પૂલમાં રમાય છે, સ્વિમિંગ પૂલની અંદર રમાતી રમત સ્વિમિંગ પૂલ છે, એની અંદર રમાતી રમત એ સ્વિમિંગ છે. પરંતુ એ સિવાય પણ નદીની અંદર પાણીમાં ઘણી બધી રમતો રમાય છે, જેમાં બોટ વડે રમતો રમવામાં આવતી હોય છે. આવી બધી રમતો ઘણી બધા નામથી ઓળખાય છે, તેમાંની એક રમત છે તે ડ્રેગન બોટ. ડ્રેગન બોટ રમતનો ઉદ્ભવ આમ જોઈએ તો ચીનમાં આજથી 2000 વર્ષ પહેલા, એટલે દક્ષિણ ચીનમાં ગુઆનડોંગ જિલ્લામાં આવેલ પર્લ નદીમાં ડાલ્ટન ક્ષેત્રમાં એ શરૂઆત થઈ હતી. 2000 વર્ષ પહેલાં લોકો બોટને શણગારતા હતા અને એની અંદર વિવિધ પ્રકારની લોકો સ્પર્ધાઓ યોજતા હતા. એ સ્પર્ધાઓ ધીમે ધીમે આજે ઘણી બધી ટુર્નામેન્ટ વર્લ્ડ લેવલમાં થાય છે, ઇન્ટરનેશનલ લેવલે પણ થાય છે અને ઘણા બધા દેશોમાં રમાય છે. એવી રીતે ભારતમાં પણ આ પ્રકારની ડ્રેગન બોટની સ્પર્ધા એ કેરળ સ્ટેટમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં મોટાભાગે સ્વિમિંગ સિવાય રમત ઓછી જોવા મળે છે, પરંતુ આ વોટર સ્પોર્ટ્સની અંદરની ડ્રેગન બોટ એ રમત શું છે, એ કઈ રીતે રમાય છે, તે અંગેની જાણકારી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ગુજરાતના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવા પ્રથમ મહિલા ખેલાડી અને રેસ ઓફિસર હિરલ વસાની પધાર્યા છે. તો આજે એમની પાસેથી આ ડ્રેગન બોટની રમત શું છે તેના વિશે જાણીશું. હિરલ વસાની, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌપ્રથમ તમને એ જણાવશો કે આ ડ્રેગન બોટની ટુર્નામેન્ટ કોમ્પિટિશન એ શું છે અને કેવી રીતે રમાય છે? ડ્રેગન બોટ એ તમે કહ્યું એ રીતે કે ચાઇનાની ગેમ છે. ચાઇનીઝ 2000 વર્ષ પહેલાં આ બોટનું સ્થાપન થયેલું છે. આ બોટમાં ડ્રેગનનું હેડ અને ડ્રેગનનું ટેલ એવી 40 ફૂટ લાંબી, જેમાં 22 અને 12 એટલા ખેલાડીઓ બેસીને અમે અમારી ટેકનિકલમાં પેડલર્સ બેસીને એને એક રિધમ સાથે, સિંક્રોનાઇઝેશન સાથે, ડ્રમ બીટના સિંક્રોનાઇઝેશન સાથે આ બોટ એક ડિસ્ટન્સ કવર કરે છે. અને આ બોટ અમે ડ્રેગન બોટ એટલે આ લોકોને અલગથી ચાઇનીઝ લેંગ્વેજમાં નામ આપવાનું છે, ડ્રેગન સ્પોર્ટ્સ, બીકોઝ આ બહુ જ એનર્જેટિક અને ફૂલ હેન્ડ પેન્ટેડ કલરફુલ બોટ છે, જે ફૂલ ઓફ એનર્જી અને એન્કરેજ કરે છે પ્લેયર્સને અને આજુબાજુ સરાઉન્ડિંગમાં એરિયાને લોકોને. બહુ એટ્રેક્ટિવ ટીમ સ્પોર્ટ્સ છે, એટલે ડ્રેગન બોટ છે. ડ્રેગન બોટ એટલે એમ કહી શકાય કે ડ્રેગન બોટની અંદર એનું હેડ ડ્રેગન જેવું છે, ડ્રેગન જેવું, અને એની ટેલ પણ એના જેવી છે, એને કારણે ડ્રેગન બોટ કહેવામાં આવે છે. પણ ડ્રેગન બોટ એ વોટર સ્પોર્ટ્સથી અન્ય રમત કરતાં કેટલી જુદી પડે છે? અન્ય રમતોમાં જોઈએ છે આપણે, કેનોઈંગ છે, રોઈંગ છે, યાચ છે, તો આ બધી રમતોની કમ્પેરિઝનમાં ડ્રેગન બોટ એ શું છે? અપાર્ટ ફ્રોમ ધીસ અધર સ્પોર્ટ્સ, ડ્રેગન બોટ એટલે અલગ છે કે કાયાકિંગ, કેનોઈંગ એ એક કે બે પર્સનમાં રમાતી સ્પોર્ટ્સ છે, પણ આ ટીમ સ્પિરિટ, ટીમ વર્ક, લીડરશીપને ધ્યાનમાં રાખીને આ એક ટીમ સ્પોર્ટ્સ અલગથી બનાવવામાં આવ્યું છે. આમાં બહુ બધા લોકો ટુરિઝમ સ્પોર્ટ્સ પર્સનને એક સાથે બિલ્ડઅપ કરવા માટે, ટીમ બિલ્ડ કરવા માટેની આ સ્પોર્ટ્સ છે. તો તમે ડ્રેગન બોટની અંદર મોટાભાગે બે પ્રકારની બોટ હોય છે, એ બે પ્રકારની બોટનો તફાવત શું છે, એમાં કેટલા કેટલા પ્લેયર્સ હોય છે અને તેને શું કહેવામાં આવે છે, પેડલર્સ કહેવામાં આવે છે, પ્લેયર કહેવામાં આવે છે, કે ક્યાં નામથી ઓળખાય છે? અમારા સ્પોર્ટ્સમાં અમે પ્લેયર્સને એથ્લેટ્સ અથવા પેડલર્સ કહીએ છીએ, જેમાં અમારે બે ટાઈપની બોટ છે. એક સ્ટાન્ડર્ડ બોટ છે અને એક સ્મોલ બોટ છે. સ્ટાન્ડર્ડ બોટ છે ઇન્ટરનેશનલ ડ્રેગન બોટ ફેડરેશનના સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવેલી બોટ છે, જે સ્ટાન્ડર્ડ બોટમાં 22 પ્લેયર્સ હોય છે, એમાં 20 પ્લેયર્સ બંને સાઈડ બેસે છે અને એક ડ્રમરમેન હોય છે, એક હેમ્પ ઓપરેટર હોય છે જે પાછળની સાઈડ હોય છે. પેડલર્સ અને ડ્રમરમેનનો, પેડલર્સના બધાના ફેસ ડ્રમરમેનની સામે હોય છે અને ડ્રમ બીટ ડ્રમરમેન એન્કરેજ કરે છે પેડલર્સને, અને એ જ એન્કરેજમેન્ટ સાથે, એ જ ડ્રમ બીટ સાથે પૂરી ટીમ એક સાથે સિંક્રોનાઇઝેશન સાથે ડિસ્ટન્સ કવર કરે છે. અને સ્ટનરમેન છે, એમનું કામ છે બોટને ડાયરેક્શન સેટ કરવાનું. અને બીજી કઈ બોટ છે?
એમાં કેટલા લોકો હોય છે? બીજી છે એ સ્મોલ બોટ છે જેમાં 10+2 એટલે 10 પેડલર્સ અને એક ડ્રમરમેન એક હેમ ઓપરેટર, એટલે કુલ 12 થયા કે 10 ની અંદર? 10+2 12. અચ્છા, આ ડ્રેગન બોટ ની અંદર મને એમ કહેવામાં આવ્યું છે કે પેડલર્સ તો એની મહેનત કરે છે, પણ પેડલર્સ ની પોતાની જે વેવિંગ કરવાની હોય છે એ માટે સૌથી મહત્વની વ્યક્તિ એ ડ્રમ બેન છે, તો એ શું રોલ ભજવે છે આ કોમ્પિટિશનમાં? એકચ્યુઅલી અમારી સ્પોર્ટ્સમાં અમે બધાના હાર્ટ બીટ સેમ હોય છે, તો હાર્ટ બીટ એટલે ડ્રમર, ડ્રમર એના બીટ પર બધાની હાર્ટ બીટ સેમ કરે છે, એ જ સ્પીડથી એ જ સિંક્રોનાઇઝેશન સાથે અમે જે ડિસ્ટન્સ કવર કરીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે અમારામાં એવું કહે છે 12 હાર્ટ્સ બીટ ધ સેમ ટાઈમ. વાહ, ગુડ. એટલે કે ડ્રમ મેન એ બહુ જ મહત્વની વ્યક્તિ છે, એના બીટ એના રિધમ ઉપર બધા લોકો એની સ્પીડ વધારે છે, એનો જોશ ને ઉત્સાહ એને વધારવાનું કામ કરે છે. જેના પાછળ બેઠેલો બેન છે તને મેં હેમન બેન કહો છો, તો એ શું કરે છે? હેમ ઓપરેટર છે, એમનું કામ એ છે કે આટલા બધા પ્લેયર્સ જ્યારે એક સાથે એનો ફોર્સ લગાવી રહ્યા છે ત્યારે એ એમનો ડાયરેક્શન સેટ કરે છે, એક જ લેનમાં સ્ટ્રેટ બોટ તમારી જવી જોઈએ, નહીં તો આમથી આમ વેવ થશે તો તમારું ડિસ્ટન્સ કવર કરવામાં ટાઈમિંગ કટ થશે, એવું બધું થશે, એટલે આ બંને બહુ મેઇન વ્યક્તિ છે. એટલે પેડલર્સ એના તમારા એથ્લેટ છે, ખેલાડી છે, પણ એ બંધાને કંટ્રોલ કરવાનું કામ એ તમારા આ બંને માણસો કરે છે જે આગળ ને પાછળ બેઠેલા હોય છે. ખાલી ડ્રમર મેન જ કામ નથી કર્યું, પણ ડ્રમર મેન એન્કરેજ કરે છે, પણ જે 4 પેડલર્સ આગળ હોય છે એ પિયર્સ કહેવાય છે, સ્ટોકર કહેવાય છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જ સ્ટ્રોંગ પર્સન હોય છે કે એમના સિક્રુશન સાથે પાછળના પેડલર્સ મેચ કરશે અને એક સાથે એક રિધમ સાથે બોટ આગળ જશે. બરાબર, એને સપોર્ટ કરે છે એને 4 આગળ બેઠેલા ખેલાડીઓને. અચ્છા, આ જે ડ્રેગન બોટ છે એની સ્પર્ધા કેવી રીતે યોજાય છે અને કઈ રીતના નીતિ નિયમો હોય છે એના? આમાં એવું હોય છે કે નેશનલ ઇન્ટરનેશનલ બંને લેવલ પર થાય છે, આ તો નેશનલ લેવલ પર બી સેમ ઇન્ટરનેશનલના રૂલ્સ રેગ્યુલેશન અમે લોકો ફોલો કરીએ છીએ. આમાં એક ટીમ જેટલી બી પાર્ટિસિપેશન હોય છે એની અલગ અલગ લેન બનાવવામાં આવી હોય છે, અને બોટ માર્શલ હોય છે જે બોટ પ્રોવાઈડ કરવાથી લઈને સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી જવા સુધીનો બધું ટેકનિકલ રેસ ઓફિસર્સનું આ બધું મેનેજમેન્ટ હોય છે ટાઈમિંગ સાથે, અને એક બોટ ના કોઈ બીજાને ટચ ના થાય એ રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધી આ રેસ ચાલે એ માટે આ ધ્યાન રાખવામાં આવે છે. એટલે તમે ડ્રેગન બોટના એક પ્લેયર પણ છો, એક રેસ ઓફિસર પણ છો, તો તમે ટેકનિકલ વિશે જાણી શકો કે આ બાબતને તમે કેવી રીતે રજૂ કરો છો, કેવી રીતે સ્પર્ધાને ટુર્નામેન્ટને તમે શરૂ કરો છો અને કેવી રીતે પૂર્ણ કરો છો, અને કોને કેવી રીતે વિજેતા જાહેર કરવામાં આવે છે? આમાં એવું છે કે જ્યારે બોટ માર્શલ એક બોટ અમારે બે બોટ તો અમારી જોડે જ હોય એઝ અ ટેકનિકલ રેસ ઓફિસર્સ એ બોટમાં હોય છે, જ્યાં સુધી બધા પેડલર્સ બધાની બોટ સેમ લેવલ સુધી ના આવે, સેમ સ્ટડી ના થાય, અને આના રૂલ્સ રેગ્યુલેશન બી છે, તમે એકવાર સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચવાનો ટાઈમ હોય છે 2 મિનિટ્સ, 2 મિનિટ્સમાં અગર સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી ના પહોંચ્યા તો ડિસ્ક્વોલિફાઈડ બી થઈ શકો છો. એકવાર સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યા પછી તમારું ડ્રેગન હેડ જે સ્ટાર્ટિંગ પોઈન્ટનું એક જે અમારું ડિજિટલ વોચ રાખેલી હોય છે એને ટચ થઈને હોય છે, તો તમારે એ તમારી બોટ સીધી રાખવી જ પડે છે, એની હાવ તમે સીધી ના રાખો તો ટાઈમિંગ વેસ્ટ થાય છે અને તમે ડિસ્ક્વોલિફાઈ બી થઈ શકો છો. તો ત્યાં જઈને પેડલિંગ નથી કરવાનું હતું, પણ એ પેડલને પાણીમાં રાખવાનું એક રૂલ્સ છે અમારામાં, પેડલ પાણીમાં રહેશે તો બોટ તમારી સ્ટ્રેટ રહેશે, નહીં તો આમથી આમ પાણીના વેવિંગ સાથે જશે, આ અમારું ટેકનિકલ છે. અને ત્યાર પછી એક રિધમ સાથે જ્યારે ડ્રમ બીટ ડ્રમર હાથ ઊંચો ના કરે ત્યાં સુધી બોટ રેસ સ્ટાર્ટ નહીં થતી. અને કઈ રીતે વિનિંગ જાહેર થાય છે, ક્યાં સુધી પહોંચવાનું હોય છે? વિનિંગમાં એવું હોય છે અમારે ડિફરન્ટ ટાઈપ ઓફ ઇવેન્ટ હોય છે, 200 મીટર, 500 મીટર, 1000 મીટર, 2000 મીટર, તો આ રીતે અમારું અલગ અલગ ઇવેન્ટ પ્રમાણે એક એન્ડિંગ ફિનિશિંગ લાઇન હોય છે, ફિનિશિંગ લાઇન પર એક માર્ક બનાવેલું છે, અને ડિજિટલાઇઝેશન અત્યારે છે તો એ પ્રમાણે અમારે ડિજિટલી ત્યાં ડ્રેગનનું હેડ જ્યાં સુધી ફિનિશિંગ પોઈન્ટને ક્રોસ ના કરે ત્યાં સુધી અમારું રેસિંગ હોય છે, ટાઈમિંગ નોટ થાય. એટલે તમારે એક વસ્તુ ખરી કે કોઈ પણ 200 મીટર હોય 500 મીટરની રેસ હોય એમાં સૌથી ઓછા સમયમાં કોઈ પણ બોટ પહોંચી જાય એ બોટને તમે વિનિંગ બોટ જાહેર કરો છો, બરાબર ને? યસ. અચ્છા, હવે આ ડ્રેગન બોટમાં ગુજરાતમાં તો આવી કોઈ સુવિધા છે નહીં, તમે ગુજરાતની એમાં એક રૂરલ એરિયામાંથી આવતી વ્યક્તિ છો, તો તમને આ વોટર સ્પોર્ટ્સમાં ને એમાં ખાસ કરીને ડ્રેગન બોટનો શોખ જાગ્યો કેવી રીતે? આમ તો હું સ્કૂલથી જ સ્પોર્ટ્સને કનેક્ટેડ છું, પણ આ સ્પોર્ટ્સમાં હું 2008માં જ્યારે મારું ઇન્ટ્રોડક્શન થયું ઇન્ડિયન પેરાશૂટિંગ ફેડરેશન એરો ક્લબ ઓફ ઇન્ડિયા જે દિલ્હીની ટીમ છે
બધા એક સર્વિસમેન બ્લેક કમાન્ડો એરફોર્સમાંથી રિટાયર્ડ છે, બધા સ્કાય ડ્રાઈવર્સ છે. આમાંના જે એક સર છે મિસ્ટર ટોમ જોસેફ સર, જે ઇન્ડિયન એરફોર્સના રિટાયર્ડ ઓફિસર છે, એ ખુદ વોટર એડવેન્ચર સ્પોર્ટ્સમાં છે, એમનું ખુદનું એડવેન્ચર ક્લબ છે. એમને મને આ સ્પોર્ટ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરી. હું એઝ અ પ્લેયર જ ગઈ હતી ફર્સ્ટ ટાઈમ, પણ મેં જોયું અને ત્યાંથી મેં પહેલી વાર ગુજરાતથી કોઈ છોકરી આ સ્પોર્ટ્સમાં ગયેલી, તો મારી માટે બી નવું હતું. તો સરે મને મહારાષ્ટ્ર ટીમમાંથી પાર્ટિસિપેશન કરાયું. એ બધા જ ઓલરેડી નેશનલ પ્લેયર હતા, ઓલરેડી પાર્ટિસિપેશન કરેલું હતું. એમની જોડે મેં બોટ રેસમાં બેસીને, એની જોડે પેડલિંગ કરીને બે દિવસની ટ્રેનિંગ લીધા પછી ફર્સ્ટ ટાઈમ મેં ડ્રેગન બોટ રેસમાં પાર્ટિસિપેટ કર્યું. અને આ ટીમ સ્પોર્ટ્સ છે એટલે બધાના સેમ લેવલ, અને મારું એક્ટિવિટીઝ બેક ટુ બેક ચાલુ જ હોય છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ફિટનેસ એક્ટિવિટીઝ ને આ બધું, તો ફિટ તો હતા જ. એટલે અમારું આમાં બોટ રેસમાં મેડલ્સ બી આવ્યા. ત્યાર પછી હું ગુજરાત આવ્યા પછી મેં આ સ્પોર્ટ્સ એસોસિએશનનું ફોર્મ કર્યું. બરાબર છે. તમે એક પ્રશ્ન બહુ સરસ વાત કરી કે ફિટનેસ બહુ જરૂરી છે. તો આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ફિટ ઇન્ડિયા, તો આ ફિટ ઇન્ડિયા માટે આપનું શું કહેવું છે? મારું પર્સનલી માનવું એવું છે કે આપણે ઇન્ડિયાનું ફ્યુચર અત્યારની જનરેશન એવું જ નથી કે યંગ, પણ એજેડ પર્સન બી ખુદની હેલ્થને ધ્યાન રાખીને ફિટ રહે, પ્રોપર એક્સરસાઇઝ, યોગા ક્લાસીસ, આ તે એ બધું જ તમે જો તમારી હેલ્થ માટે, ફિટ રહેવા માટે અને કોઈ બીમારીઓથી દૂર રહેવા માટે આ ફિટ ઇન્ડિયા જે એકદમ સારો છે પ્રધાનમંત્રીએ જે લોન્ચ કર્યો છે, નોટ ઓન્લી ફોર સ્પોર્ટ્સમેન બટ પણ દરેક વ્યક્તિએ, દરેક નાગરિકે પોતાની હેલ્થને, તંદુરસ્તીને જાળવી રાખવા માટે ફિટ રહેવું જરૂરી છે. અને જો આપણો દેશના દરેક નાગરિક ફિટ હશે, હેલ્થ વાઇઝ તંદુરસ્ત હશે, તો એ દેશની પ્રગતિ વધુ ઝડપથી થઈ શકશે. બરાબર ને? તમે ફિટ માટે શું શું એક્સરસાઇઝ કરો છો, કઈ પ્રકારની એક્સરસાઇઝ કરો છો? મારું બેઝિક વર્કઆઉટ રનિંગ હોય છે. રનિંગ અને જીમમાં બી અપર બોડી વર્કઆઉટ વધારે હોય છે. સેમ વે મારું અધર એક્ટિવિટીઝ બી ચાલે છે, તો એના લીધે હું ફિઝિકલી તો ફિટ જ છું. રનિંગ ઉપર હું વધારે ફોકસ કરું છું. એવું. ઓકે, આપણે થોડો વિરામ લઈશું. રમતજગત કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે હિરલબેન. આપણે ડ્રેગન બોટ વિશે ઘણી બધી વાતો કરી. તમે ડ્રેગન બોટ સિવાય પણ ઘણી બધી રમતોના ટુર્નામેન્ટના તમે નિષ્ણાંત છો, તેમાં પણ ખાસ કરીને તમને એડવેન્ચર બહુ ગમે છે, તો મને થોડી એરોસ્પેસ વિશે વાત કરશો, સ્કાય ડાઇવિંગ વિશે વાત કરશો, એમાં તમે શું કરો છો અને ક્યાં સુધી તમે એમાં ભાગ લીધેલો છે? હવે એરોસ્પોર્ટ્સની વાત કરું તો હું એડવેન્ચર સ્પોર્ટ્સમાં આવ્યા પછી એરોસ્પોર્ટ્સમાં હું એઝ અ વોલેન્ટિયર પહેલાં કામ કરી રહી હતી એરો ક્લબ ઓફ ઇન્ડિયા જોડે, જે સ્કાય ડ્રાઈવર ટીમ છે ઓલ ઓવર ઇન્ડિયાની. એ લોકો ઓલમોસ્ટ 1000+ જમ્પિંગ કરે છે. આ જ ટીમની મેમ્બરમાં એઝ અ ટેકનિકલ સપોર્ટર તરીકે મેં વર્ક કર્યું. ત્યાર પછી પેરાસેલિંગ, એક્વા પેરાસેલિંગ, લેન્ડ પેરાસેલિંગ, પેરાગ્લાઇડિંગ અને પેરામોટરિંગ સુધીનું આ લોકો જોડે મેં થ્રિલિંગ એક્સપિરિયન્સ લીધેલો છે. એટલે તમે એક સમય પાણીની અંદરની રમત રમો છો અને ઘડીકમાં તમને એમ લાગે કે હું હવામાં ઉડતી કરી જાઉં છો, અને પેરાગ્લાઇડિંગમાં તમને અનુભવ કેવો લાગે છે? એક મારું સપનું હતું પહેલેથી, એક મારું ડ્રીમ હતું કે હું ઇન્ડિયન એરફોર્સમાં જાઉં ફ્લાઇંગ, આ તે, તો મને એક અલગ જ ફિલિંગ મળે છે, હું ક્યારેય એક્સપ્રેસ નહીં કરી શકું, પણ એ ફ્રીડમ, એ ઈગલ જેવી ફિલિંગ મને ત્યારે આવે છે. બરાબર છે. હવે તમને જો એરફોર્સમાં જવાની પણ ઈચ્છા હતી, એ માટે તમે લોકોએ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પાયલોટનું પણ કોર્સ કરેલો અને એમાં પણ ગયેલા, તો એના વિશે જણાવશો તમે કેવી રીતે, કયા પ્રકારનું વિમાન ઉડાડેલું? એકચ્યુઅલી મારું આ ડ્રીમ હતું, એની પાછળ બહુ બધા લોકોએ મારી માટે બહુ બધું કર્યું છે. મારા પેરેન્ટ્સનું મારો ફૂલ સપોર્ટ છે, બેક સપોર્ટ છે. અપાર્ટ ફ્રોમ ફેમિલી, જનકકુમાર છે, એર માર્શલ જનકકુમાર જે લાઠીના છે, એ આપણો ગુજરાતનું ગૌરવ છે. હા, એ આપણું ગુજરાતનું એક ગૌરવ છે. એમને મને બહુ જ એન્કરેજ કરી. એના એન્કરેજમેન્ટ સાથે મેં ઇન્ડિયન એરફોર્સના એક ડ્રીમ સાથે હું અમદાવાદમાં આવી. અમદાવાદમાં આવ્યા પછી મેં સેન્ટ ઝેવિયર્સમાં ગ્રેજ્યુએશન, જેમાં ફિઝિક્સ કમ્પલસરી હોય છે ફ્લાઇંગ બ્રાન્ચ માટે, તો ફિઝિક્સમાં મેં બેચલર્સ ડિગ્રી કરી. સાથે સાથે મારું હતું કે મને એનસીસી સર્ટિફિકેટ્સ બી જોઈએ છે, તો એની માટે હું એનસીસી કેડેટ બની. હું નેશનલ કેડેટ છું એનસીસીની. મને મારા સિનિયર્સે, મારા પીઆઈ સ્ટાફ બધાએ મને
ટ્રેન કરી છે ડ્રિલ્સ કોડમાં, એમાં સેમ વે અમારું એરવિંગ એનસીસીમાં ફ્લાઇંગ મેન હોય છે. તો મને ફ્લાઇંગનો બી કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું નહોતું કે હું માઇક્રોલાઇટ જેન એરક્રાફ્ટમાં, ટુ સીટર એરક્રાફ્ટમાં બેસીને ટેક ઓફ ને લેન્ડિંગ કરીશ. અને વિંગ કમાન્ડર વિકાસ કુમરા સર, અશોક વિલ્સન સરે મને આ ફ્લાઇંગ માટે ટ્રેનિંગ આપી અને હું એમાં મેં શીખ્યું ફ્લાઇંગ કઈ રીતના થાય છે. એટલે તમે પહેલી વખત જયારે ફ્લાય કર્યું, ટેક ઓફ કર્યું, લેન્ડિંગ કર્યું, તો હાઉ યુ ફીલ કે હું કેવી રીતે ઉડાવી શકું છું પ્લેનને? એક નારી શક્તિ તરીકે એમ કહી શકાય કે તમે ક્યાં સુધી પહોંચ્યા? હા, એક આ એક ફિલિંગ અલગ જ હતી, કારણ કે તમે કોઈ ડ્રીમ ખાલી વિચાર્યું હતું, એક જસ્ટ થોડો એવો વિચાર આવ્યો હતો ને એ તમારું, જયારે રિયલમાં તમે એરક્રાફ્ટમાં બેસો છો એ ડિફરન્ટ જ ફિલિંગ હતી. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એરક્રાફ્ટમાં પગ મૂક્યો ત્યારે મને ખુદને યાદ નથી કે કેવી ફિલિંગ આવી હતી, પણ એ કુમરા સરે મને બહુ ટ્રેન કરી છે. સ્પેશિયલી લેન્ડિંગ વખત મારી બહુ બધી મિસ્ટેક્સ હતી, મેં એટલું થોડુંક એ બી શીખ્યું બી છે પછી ત્યાર પછી. અને મેં જયારે બરોડા ને તમે ઉપરથી જોવો ને ત્યારે તમને ફિલિંગ આવે કે હા, તમે કંઈક નવું કરો છો, તમે કંઈક કરો છો દુનિયા માટે. તમને પહેલેથી એડવેન્ચરનો ખૂબ શોખ રહ્યો છે, ડ્રેગન બોટ, પેરાગ્લાઇડિંગ, એ પછી ત્રીજો શોખ પણ મને ખ્યાલ છે કે તમને હોર્સ રાઇડિંગનો પણ શોખ છે. તો એ હોર્સ રાઇડિંગ તમે ક્યાં શીખ્યા અને એમાં શું કરો છો? હોર્સ રાઇડિંગનો તો શોખ પહેલેથી જ છે. હું નાની હતી ત્યારથી મને ઘોડાગાડીમાં બેસવાની યાદ હતી, એટલે હર સેટરડે સન્ડેમાં એવું હોય કે આજે છુટ્ટી છે એટલે હું ત્યારથી ઘોડા પર બેસતી. પછી હું અહીંયા આવ્યા પછી મેં ગ્રેજ્યુએશનની જોડે જોડે ગુજરાત પોલીસ મેઘાણીનગર જે ટ્રેનિંગ ક્લબ છે, હોર્સ રાઇડિંગ ક્લબ છે, ત્યાં હું પીઆઈ વસાવા સર હતા અમારે એમના, અને દેવેન્દ્ર પાટીલ સરના અંડરમાં મેં શો જમ્પિંગ ને ટેન્ટ પેકિંગ ને બધું શીખ્યું. અને ત્યાર પછી મેં બહુ બધા શોઝ કર્યા છે, જેમ કે 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરીએ શો જમ્પિંગ કર્યા છે. બરાબર. એટલે તમને તો હોર્સ રાઇડિંગ કરવાની પણ મજા આવતી હશે. અરે હા, ફૂલ ઓફ એડવેન્ચર. તો રાઇડિંગની વાત આવી છે તો મને એમ પણ થાય છે કે તમે હજી પણ બીજું એક રાઇડિંગ કરો છો જેના વિશે મારે જાણવું જોઈએ, કે જેની અંદર તમે એક જ એવી વ્યક્તિ છો કે જે તમારી ક્લબની અંદર તમે રાઇડિંગ કરો છો, એ કઈ રાઇડિંગ છે? મારું છે બાઇક રાઇડિંગ છે. બાઇક રાઇડિંગ તો હું મારા એઝ અ પેશન જ કરું છું. તો જ્યારે બી ટાઈમ મળે ત્યારે અમે લોંગ રાઇડ પર નીકળીએ છીએ. મારું ગ્રુપ બી છે WWMC, જે સંદીપ દામરે અને નરેશ શર્માથી ગ્રુપ ચાલી રહ્યું છે. અમે અમારા ગ્રુપમાં પહેલાં તો હું એક જ લેડી હતી, પણ હવે એક મેડમ બી છે અમારામાં. તો અમારું એક ગ્રુપ છે 12-13નું. અમે લોકો જોડે વીકલી વીકેન્ડ પર જ્યારે બી સેટ થાય તો અમે બાઇક રાઇડ કરીએ છીએ. તમારું ગ્રુપનું નામ મને ખબર છે કે મૂછડ ગ્રુપ છે. તો મૂછડ ગ્રુપ એ શું છે ને? તમે તો મૂછ વગરની વ્યક્તિ છો, તો મૂછડ ગ્રુપ સાથે તમે કેવી રીતે એન્જોય કરો છો? મૂછડ ગ્રુપ તો મતલબ એવું છે કે મારા હાર્ટ હાર્ટમાં છે, બીકોઝ મૂછડ માટે સિલેક્શન બહુ ટફ હોય છે અને એમાં હું એક જ સૌથી લાડકી અને મૂછડ સિસ્ટર તરીકે મને જ્યારે નોમિનેટ કરવામાં આવી, મતલબ જ્યારે મને એ, હું તો એવું જ કહીશ કે મને એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે એઝ અ મૂછડ સિસ્ટર મને આ મૂછડ ગેંગમાં લીધી છે, ત્યારે મને ખુદને એવું ફીલ થયું હતું કે મને કોઈ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. બીકોઝ આ મૂછડમાં ઓલ ઓવર ગુજરાત તો નહીં બટ ઓલ ઓવર ઇન્ડિયાથી ખાલી 14 જ મૂછડ છે, જેમાં બધા મને એકદમ લાડકીથી મુગલી તરીકે અને એક મૂછડ સિસ્ટર તરીકે જ મને એટલી રિસ્પેક્ટ આપે છે. તમને બાઇક રાઇડિંગમાં તમે ક્યાં સુધી રાઇડિંગ કરેલું છે અને કેવા પ્રકારના રસ્તા ઉપર તમને રાઇડિંગ કરવું ગમે છે? રાઇડિંગ તો અમે ઓફરોડિંગ બી વધારે કરીએ છીએ. ઓફરોડિંગમાં મને બી ટ્રેન કરવામાં આવી છે, કારણ કે લાઈફમાં જેમ તમે અલગ અલગ લાઈફમાં તમે અલગ અલગ ઉપર ચડાવ અપ એન્ડ ડાઉન્સ આવતા હોય છે, સેમ વે અમે, હું આમાંથી જ શીખી છું કે લાઈફમાં ચલો કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો કે મારું ડ્રીમ મને અચીવ નહીં થયું, પણ હું એટલીસ્ટ હેપી છું, ખુશ છું કે હું આટલો બધું એડવેન્ચર કરું છું અને લાઈફ મસ્ત જીવું છું. તો અમે લોંગ રાઇડ પર ક્યારેક ક્યારેક ઓફ રોડિંગ કરીએ છીએ, પછી પાણીવાળા એરિયામાં જઈએ છીએ બુલેટ્સ લઈને. એટલે તમે બધા જ પ્રકારની એડવેન્ચરનો એક ખૂબ જ પ્રકારની આનંદ માણી રહ્યા છો, બરાબર ને? હવે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને શું કરો છો? પ્રોફેશનલ લાઈફમાં હું, મેં માસ્ટર્સ ઓફ ફોરેન્સિક સાયન્સ કરેલું છે, જે ગુજરાત યુનિવર્સિટીથી હું પાસ આઉટ સ્ટુડન્ટ છું. અને મેં મારું ડેઝર્ટેશન બી સાયબર ફોરેન્સિકમાં, ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગરથી કરેલું છે, સાયબર ડિવિઝનમાં. હવે તમે શું કરવાની ઈચ્છા છે તમારે આ કેરિયરમાં? હવે જે
મારું એક ડ્રીમ છે હવે એટ પ્રેઝન્ટ, શોર્ટ ડ્રીમ કહો કે લોંગ ડ્રીમ કહો, એ રીતના એક મારો એમ છે લાઈફનો કે ગુજરાતની મહિલાઓને હું વોટર એડવેન્ચર સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ કરું એની હાઉ, અને આ જ સ્પોર્ટ્સને હું ગુજરાતમાં ડેવલપ કરું. કમિશનર એએમસી કોર્પોરેશનથી લઈને મને મોસ્ટલી અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુર સરનો ફૂલ ઓફ સપોર્ટ છે, અને આ પૂરી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટવાળા મને એવું લાગે છે મારું એક ફેમિલી જ છે, બિકોઝ એના વગર તો મારી કોઈ સ્પોર્ટ્સ થતી જ નથી. આ સરનો મને પૂરો બેક સપોર્ટ છે, અને જ્યારે કોર્પોરેશન છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અને ગુજરાત ગવર્મેન્ટના બહુ બધા અધિકારીઓ છે જેમને આ સ્પોર્ટ્સને પર્સનલી એવું અચીવમેન્ટ, મતલબ પર્સનલી આને ડેવલપ કરવા માટે વિચારી રહ્યા છે, તો આ જ ડ્રીમ સાથે હું બી આગળ વધું છું કે એક ક્લબ શરૂ કરીએ, વોટર એડવેન્ચર ક્લબ, જેમાં બહુ બધા જ, એટલે આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ બી ચેમ્પિયનશિપ કરે, પછી સ્ટેટ વાઇઝ, પછી ઇન્ટરનેશનલ વાઇઝ, મતલબ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતની મહિલાઓને ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ, સાથે સાથે બીજા નવા નવા પ્લેયર્સને હું ઇન્ટરનેશનલ, જેમને ક્યારેય વિચાર્યું જ નહીં હોય કે ઇન્ટરનેશનલ ઇન્ડિયાને જર્સી પહેરવા મળે. ઇન્ડિયન ટી શર્ટ એક અલગથી જ પ્રાઉડ છે, મને બી ખુદને પ્રાઉડ છે, કારણ કે નોર્મલી તમે ફરવા તો કોઈ બધી જગ્યાએ જઈ શકો, પણ ઇન્ડિયન ટીમનું ટ્રેક શૂટ બ્લેઝર તમને ના પહેરવા મળે. યાર, તમે થાઈલેન્ડ, બેંગકોક, બીજા કોઈ પણ કોમ્પિટિશનમાં જતા હો છો, ત્યાં ઘણા બધા બીજા વિદેશના ખેલાડીઓ પણ તમને મળતા હોય છે, ત્યારે તમે શેની કઈ વસ્તુને આપલે કરતા હોય છે જેનું તમને બહુ પ્રાઉડ હોય છે? જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ લેવલ પર ગયેલી તો મને હજુ એટલો આઈડિયા નહોતો કે આ લોકો છે ને પોતાના કન્ટ્રીના ટીશર્ટને, બેચીસને, એનું ફ્લેગનું ને બધું આપલે કરતા હોય છે અંદર અંદર, કે એક પ્રાઉડ તરીકે કે મારું ઇન્ડિયન ટીમનું ટીશર્ટ કોઈ અધર કન્ટ્રીના લોકો પહેરે. સેમ વે હું આ સેકન્ડ ટાઈમ જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થાઈલેન્ડ ગઈ તો હું અલગથી જ ઇન્ડિયન ટીમને, કારણ કે હું મારું ટીશર્ટ ના આપી શકું, મેં અર્ન કરેલું છે આ ઇન્ડિયન ટીમનું ટીશર્ટ, તો હું અલગ ટીશર્ટ પ્રિન્ટ કરાવીને ગઈને મેં બીજા બધા કન્ટ્રીઝ જોડે એક્સચેન્જ કરી આ ટીશર્ટને. એક્સચેન્જ કરો છો, યુ એન્જોય વિથ અનધર પ્લેસ. અચ્છા, મારે એક વસ્તુ તમને પૂછવું છે કે તમે એક મહિલા તરીકે આજે આટલી બધી સ્પોર્ટ્સમાં તમે આગળ છો, તમને બહુ શોખ છે, હોશ છે, તો આજે ગુજરાતની મહિલાઓ જેઓ ફક્ત અમુક જ રમત માટે જાણીતી છે, તો આ માટે આપ શું કહી શકો છો કે આ રમત એડવેન્ચર માટે ગુજરાતની મહિલાઓ કેવી રીતે આગળ આવી શકે? આમ જુઓ તો ગુજરાતની, તમે જેમ કહ્યું એમ, બહુ બધી ગુજરાતી ખેલાડીઓ છે, જેમ કે સૌથી નાની માના પટેલ છે, એવા બહુ બધા, લજ્જા ગોસ્વામી છે, આટલા બધા જ્યારે ગુજરાતના પ્લેયર્સ છે એમને જ્યારે તમે સપોર્ટ કરો, મતલબ એવું છે કે ગુજરાતની લેડીઝ એમ બી બહુ પાવરફુલ છે, બહુ સ્ટ્રોંગ છે, જે ઘરથી લઈને બહારના સુધીના બધા જ કામ કરે છે, જેમ ફોરેન કન્ટ્રીની લેડીઝ છે એ રીતે સેમ આપણે ગુજરાતી લેડીઝ બી બહુ સ્ટ્રોંગ છે. કારણ કે હું ઘણી વાર રાઇડ પર જઉં છું ને, કોઈ પેટ્રોલ પંપ વાળા પૂછે તમે ગુજરાતી તો સિંહણ જો બધી તમે, તો સેમ વે આપણે અહીંયા છે જ, એ ઇન્ટરનલી બધી વુમેન્સમાં અંદર હોય જ છે કે એક બિલ્ડ હોય છે, પણ એ જ બહાર આવી જ જાય છે જો તમે એને ચાન્સ આપો. એટલે ટૂંકમાં કે આપણે મહિલા ખેલાડીઓ માટે પૂરેપૂરી તાલીમ સંસ્થા ગોઠવવામાં આવે, એને કોઈ કોચિંગ આપવામાં આવે, તો પણ કોઈ પણ ફિલ્ડમાંથી આગળ વધી શકે છે. એટલે આપણે અહીંયા જોયું કે હિરલ વિસાણી એક વિવિધ પ્રકારના એડવેન્ચર્સની અંદર સૌથી વધુ ગુજરાતનું નામ રોશન કરનારા મહિલા ખેલાડી છે, અને તેમની ઈચ્છા હજી પણ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતના ખેલાડીઓ વધુ આગળ વધે તે અંગેની છે. તો આપણે શુભેચ્છા પાઠવીએ કે એમનું ડ્રીમ પૂર્ણ થાય, એ પોતે પણ આગળ વધે, અને આજના ગુજરાતના ખેલાડીઓને પણ તેઓ સાથે લઈને આગળ ચાલે. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે આ કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ, અને ફરી મળીશું એક નવા ખેલાડી સાથે, નવી રમત સાથે, અને ગુજરાતના ખેલાડીઓને જાણીશું.